નમસ્કાર, બોલેમાં આપનું સ્વાગત છે. વરસાદ ખેંચાતા હિરણ સિંચાઈની નહેરોમાં નર્મદા મુખ્ય નહેરના પાણી છોડાયા છે. ધારાસભ્ય અભયસિંહ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ વલકાબેન પટેલ, નર્મદા મુખ્ય નહેર પાસે એનો જે ક્રોસ રેગ્યુલેટર છે ત્યાં ગેટ ખોલીને પાણી છોડતા ખેડૂતોમાં ખુશાલી વ્યાપી છે. 3400 હેક્ટર ખેતીને જીવતદાન મળશે ની આશા પણ બંધાઈ છે. વરસાદ ખેંચાવાના કારણે ખેતરોમાં સિંચાઈના પાણીની આત્યંતિક આવશ્યકતાના કારણે ખેડૂતોમાંથી પાણી માટે ઉઠેલી બૂમ સંદર્ભે ધારાસભ્ય અભયસિંહ તડવીએ સિંચાઈ તંત્રને રજૂઆત કરી હતી. આજે નહેરના પાણી છોડવા માટે બોડેલી સિંચાઈ વિભાગ નંબર 2 અધિકારીઓની ઉપસ્થિતિમાં ધારાસભ્ય અભયસિંહ તડવીએ નર્મદા મુખ્ય નહેર પાસેના રેગ્યુલેટરનો ગેટ ખોલી હિરણ સિંચાઈ મુખ્ય નહેરમાં પાણી છોડ્યા હતા. હિરણની મેઇન કેનાલોને લાઇનિંગ કરી દેવાયું છે, જેથી સિંચાઈના મહત્તમ પાણી ખેડૂતોને મળી રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરાય છે. આ પ્રસંગે ધારાસભ્યએ પણ વાત કરી, તે પણ આપણે સાંભળીશું. કોશિંદ્રાના આગેવાન સુમનભાઈ રણછોડભાઈ પટેલ, તેઓએ પણ વાત કરી, તે પણ આપણે સાંભળીશું. વાગેથાના ખેડૂત કાર્યકર ભરતભાઈ કોળીએ પણ આભાર વ્યક્ત કર્યો છે, તે પણ વાત સાંભળીશું. નહેરના પાણી છોડતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. ચોમાસું ખેતી માટે ખેડૂતોએ વરસાદી પાણી પર આધાર રાખવો પડે છે. સિંચાઈના પાણી મળતા હોતા નથી. ચોમાસામાં છેલ્લા 1 મહિનાથી વરસાદ અંતર પડતો જ નથી. ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા હતા. તેવામાં સિંચાઈ વિભાગના નિયમો પ્રમાણે ચોમાસામાં નહેરમાં પાણી છોડાતું હોતું નથી. તેમ છતાં પણ ધારાસભ્ય અભયસિંહ તડવી અંગત રસ લઈ નહેરમાં પાણી છોડાયું હતું. તેઓ શું કહે છે સાંભળીએ. આજે રાજવાસના મુખ્ય નહેર ખાતે સંખેડા તાલુકાના અને બોડેલી તાલુકાના 25 ગામોને હેરન કેનાલ મારફતે આપતી યોજના એનો મુખ્ય ગેટ આજે અમારા જિલ્લા પ્રમુખની હાજરીમાં ખોલવામાં આવ્યો. અને કે વરસાદની ખેંચ થવાને કારણે ખેડૂતોની લાગણી દરરોજ આવતી હતી. 2-3 દિવસથી સાહેબ આ કેનાલમાંથી પાણી. કાર્યપાલક ઇજનેર ધવલ પટેલને રજૂઆત કરતા આજે સવારે મારે વાત થઈ હતી કે ભાઈ આજે 3 વાગે આપણે પાણી ચાલુ કરવું છે અને આજે બધા ખેડૂતોની હાજરીમાં 25 ગામોને પાણી મળે, ફૂલ ગ્રેવિટીથી પાણી મળે એવી અધિકારીઓને પણ સૂચના આપી છે. અને જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી આ પાણી ચાલુ રાખવું, બધા જ ખેડૂતોને પાણી મળે એવી મેં સૂચના આપી છે. ભારત માતા કી જય. અભયસિંહ કાકા આગળ વધો, અમે તમારે સાથ હે. અભયસિંહ કાકા આગળ વધો, હમ તમારે સાથ હે. છેલ્લા 2-3 દિવસથી માનનીય ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને અધિકારીઓશ્રીને હેરન કેનાલમાં પાણી છોડવા માટે ખૂબ રજૂઆત અનેક ખેડૂતો તરફથી કરવામાં આવેલી હતી. અને એ સંદર્ભમાં આજે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રી હાજર રહી ખેડૂતોની હાજરીમાં કેનાલ ચાલુ કરી છે. એ બદલ અધિકારીઓ, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ અને ખેડૂત મિત્રોનો અમે આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત. સુમનભાઈ કોશિંદ્ર. આજરોજ ધારાસભ્ય સાહેબને રજૂઆત કરતા મુખ્ય કેનાલ 3 પર આવી સાહેબશ્રીએ પાણી છોડાવેલ છે, તેમજ ખેડૂતની બધી વાત સાંભળી અને આજે તાત્કાલિક એનો ફેસલો લઈ પાણી છોડ્યું છે અને બધા ખેડૂતો આનંદમાં છે. ભરતભાઈ વાઘેથા કોળી.